પ્રમુખ સ્વામી મહારાજની જે મહંત સ્વામી મહારાજની જે આજે ઇકબાલ ઘરના આંગણે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવેલું આ શાક ઉત્સવનું પ્રણાલિકા ભગવાન સ્વામિનારાયણે લોલા લોયા ગામની અંદર સાહીઠ મણ રીંગણ અને અઢાર મણ ઘીનો વઘાર કરી અને હરિભક્તોને જમાડી અને તૃપ્ત કર્યા હતા આ ઉત્સવ પ્રિય ખલું માનવા કે ભગવાન અને ભગવાનના સંત એ ઉત્સવ પ્રિય કહેવાતા હોય છે તો એ ભગવાન સ્વામિનારાયણે આ પ્રણાલિકા સ્થાપેલી એ પરમપૂજ્ય પ્રમુખ સાઈ મહારાજે એ પ્રણાલિકા જાળવી રાખી અને આજે પરમપૂજ્ય મહંત સાંઈ મહારાજે પણ એ પ્રણાલિકા જાળવી રાખેલી આજે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બીએપીએસ સંસ્થાના મંદિરો સેંકડો મંદિરો છે ત્યાં દરેક મંદિરો આગળ આ શાક ઉત્સવની ઉજવણી થતી હોય છે આની અંદર હજારો હરિભક્તો આવતા હોય છે અને ભગવાનની કથા વાર્તા કીર્તન અને ત્યારબાદ ભોજન પ્રસાદ લેવાતો હોય છે પેટનું અને ઠેઠનું બે વસ્તુ કરવામાં આવતું હોય છે તો આ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી પ્રણાલીકા પરમપુજે પ્રમુખ સાંઈ મહારાજે આ જાળવી રાખેલી પરમપુજે મહંત સાંઈ મહા મહારાજે પણ આ પ્રણાલીકા જાળવી રાખેલી અને આ શાક ઉત્સવની અંદર આજે આખો દિવસ અહીંયાના મહિલા મંડળ એમણે બાજરાના રોટલા બનાવ્યા અને એકાવન ચૂલા ઉપર બધા બહેનો રોટલા બનાવતા હતા અને અત્યારે રીંગણ અને એનું શાક અહીંયા ઘીની અંદર વઘાર કરી અને રીંગણનું શાક બની રહ્યું છે અને મંદિરની અંદર અત્યારે પૂજ્ય કરુણામૂર્તિ સ્વામી અને પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી અને મહેસાણા મંદિરના અન્ય સંતો પણ અહીંયા આગળ વધારેલા છે આ ઉત્સવની અંદર અને સેંકડો હરિભક્તો આ ઉત્સવનો આજે લાભ લઈ છે આ જ રીતના આપણા બનાસ્કા